નમસ્કાર આપ સૌનું આ શૈક્ષણિક કાર્યમાં હાર્દિક સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણનું અવિભાજ્ય અંગ એટલે શિક્ષક અને શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર કરી આપણે આપણા ભારતના ભાવિનું ઘડતર કરી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે અને એમાંય શિક્ષક જ્યારે શિક્ષણ પદ્ધતિમાં કોઈ નાવિન્ય પ્રયોગો કરે ત્યારે એ શિક્ષણ વધારે અસરકારક અને વધારે ઇફેક્ટિવ બનતું હોય છે ત્યારે આવો આજ આપણે એવા જ એક ઇનોવેટિવ ટીચર કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની શ્રી નાનચંદ્રજી સ્મારક પ્રાથમિક શાળા નંબર એકમાં શિક્ષક તરીકે કામ કરતા શ્રી નીતિનભાઈ પંચાલ સાહેબને આપણે મળીએ કે તેઓ શિક્ષણની અંદર બાળકોને જ્ઞાન સાથે ગમત મળે એવા પ્રયોગો થકી શિક્ષણનું કામ કરી રહ્યા છે એવા એક ઇનોવેટિવ ટીચર્સ શિક્ષકને આપણે મળી રહ્યા છીએ નમસ્કાર નીતિનભાઈ નમસ્કાર નીતિનભાઈ આપ એક સારા ઉમદા પ્રયોગશીલ અને ઇનોવેટિવ ટીચર છો તો સૌ પ્રથમ તો એ જણાવો કે આપનું શિક્ષણ એટલે કે આપણી લાયકાત શૈક્ષણિક કેટલી છે અને આપનું શિક્ષક તરીકેનું જર્ની ક્યાંથી શરૂ થઈ મારો અભ્યાસ એમ એ સુધીનો છે એમ એ અંગ્રેજી મુખ્ય વિષય સાથે કરેલું છે બીએડમાં મારા વિષય અંગ્રેજી અને સંસ્કૃત હતા આ ઉપરાંત મેં જીસેટની પરીક્ષા પણ ક્લિયર કરી છે સાથે એમએ એજ્યુકેશન ક્લિયર કરેલું છે અને અત્યારે હું પીએચડીનો અભ્યાસ મારો ચાલુ છે મારી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરીએ જોઈએ તો બીએડ દરમિયાન ચાણક્ય શિક્ષણ મહાવિદ્યાલયમાં જ્યારે હું જોડાયો એના છ મહિનામાં જ મારા ગુરુ ડૉક્ટર હર્ષદભાઈ પટેલે મને ત્યાં એક પોસ્ટ આપી દીધેલી હતી એ પછી બીએડના એડના પાઠ્ય અભ્યાસક્રમ પૂરા થયા પછી મને ચાણક્ય શિક્ષણ મહાવિદ્યાલયમાં ચાણક્ય અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકેની નિમણૂક આપી અને મારી કારકિર્દીની શરૂઆત થઈ આ ઉપરાંત વર્ષ બે હજાર દસથી સરકારી પ્રાથમિક શાળા નોલી ખાતે મારી પ્રથમ નિમણૂક ત્યાં સાડા ત્રણ વર્ષ જેટલો મારો શૈક્ષણિક કાર્ય થયા પછી મારી પ્રથમ બદલી શ્રી વડીયા પ્રાથમિક શાળા નંબર એકમાં થઈ અને હાલ હમણાં જ ત્યાંથી મારી વધ બદલી થતાં હું સાયલા એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું શાળામાં કયા વિષયો ભણાવો છો અને એ વિષયોને વધારે રસપ્રદ અને બાળકો સરળતાથી સમજી શકે એના માટે આપ શિક્ષણમાં કઈ કઈ પદ્ધતિઓ અને કેવી નવીન્યતા એમાં ઉમેરો છું સર આમ તો હું આપણે કહેવી સાચું છે કે ઉચ્ચ શિક્ષણમાંથી નીચે સુધી આવ્યો પણ મને એવું લાગે છે કે હું ઊંડાણમાં આવ્યો છું કારણ કે એક પાકટ વિદ્યાર્થીને આપણે અભ્યાસ કરાવીએ છીએ અને જ્યારે એક ઊંડાણમાં એટલે કે જે પ્રાથમિક બાળકને ભણાવીએ છીએ એમાં ઘણો બધો તફાવત છે પ્રાથમિકથી બાળકનું શિક્ષણ શરૂ કરું એ મારા માટે બહુ એક ચેલેન્જિંગ પણ રહ્યું અને રસપ્રદ પણ રહ્યું કારણ કે ખરેખર જરૂરિયાત મને અહીંયા છે એવું લાગ્યું કારણ કે જે ઉચ્ચ અભ્યાસમાં બાળકો આવે છે ઘણી બધી રીતે ટેવાયેલા હોય છે ઘણી બધી બાબતો એમને જાણેલી હોય છે પણ જ્યારે પ્રાથમિક શિક્ષણમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે જે આપણે જ્યાં બીએડ કોલેજમાં એક વિદ્યાર્થીને કહી દઈએ કે ભાઈ તમે ચલો સંચાલન કરજો અને પોતાની રીતે ગોઠવી કાઢે પણ અહીંયા જે કાર્ય કરાવવું હોય તો એના માટે વિદ્યાર્થીને તૈયાર કરવો એ ચેલેન્જિંગ એટલે બહુ જ સરસ પ્રકારનો અનુભવ રહ્યો અને ખરેખર પ્રાથમિક શિક્ષકનું કામ એ કંઈક વિશિષ્ટ છે એ મને અનુભવાયો એટલે જ્યારે હું નોલીમાં પ્રથમ વખત હાજર થયો ત્યારે એક આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અંગ્રેજી ભાષા મારો મુખ્ય વિષયને વિદ્યાર્થીઓને એના પ્રત્યેનો વધારે પડતો હાવ જોવા મળ્યો એ ઉપરાંત આપણી સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત એના પર પણ વિદ્યાર્થીનું લગાવ ઓછો એટલે એમાં મારે કેવી રીતે કરવું એની મારી વિચારસરણી શરૂ થઈ અને એટલે પાયાથી બાળકને સારી રીતે અંગ્રેજીમાં કેળવાય એટલા માટે મેં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી જ આનંદમય રીતે એમનો ભય દૂર થાય એવી રીતે શરૂ કરવાનું વિચાર્યું એટલે તો સૌ પ્રથમ તો જ્યારે બાળક મારી પાસે આવે ત્યારે એને હું નક્કી કરું કે એનું પાયાનું અંગ્રેજીનું જ્ઞાન કેટલું છે અને શરૂઆતના બે મહિના તો એ જ્ઞાનને બાળકને બધા બાળક એક લેવલ સુધી આવે ત્યાં સુધીના મારા પ્રયત્નો હોય કે હા અને પછી હું એ ટેક્સ્ટબુક સુધીની શરૂઆત થાય અને ત્યારે ટેક્સ્ટબુકમાં પણ વિદ્યાર્થી બહુ સારી રીતે અભ્યાસ કરી શકે એમના આવો ભાવ દૂર થાય એટલા માટે શું કરવું જોઈએ એટલા માટે અલગ અલગ પ્રકારની રમતોનું આયોજન વિચાર્યું કે આ અમુક પ્રકારની ગેમ્સથી વિદ્યાર્થીઓ ભાષા તરફ ભાષા પ્રત્યેનો એમનો જે ડર છે એ ઓછો થાય છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગ્રુપમાં કામ કરે કારણ કે શિક્ષકની હાજરીમાં અમુક વિદ્યાર્થીઓ શરમ અનુભવતા હોય પોતાની વાત રજૂ ના કરી શકતા પણ ગ્રુપમાં કામ કરે એટલા માટે એક ગ્રુપ તૈયાર કરેલા કે જ્યાં બે ચાર હોશિયાર વિદ્યાર્થીઓ પાંચ સાત નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં મદદ કરે અને મારો એ પ્રોજેક્ટ ખરેખર બહુ સફળ રહ્યો અને એ વખતના મારા વિદ્યાર્થીઓ એ અંગ્રેજીમાં સારું લખી વાંચી જણાય આ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં સર મેં ભાષાની ગેમ્સ તૈયાર કરી પછી વન મિનિટ ગેમ શો કે જે ગેમ શો આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે નાની નાની રમતો દ્વારા મોટા મા માણસો પણ આનંદ લેતા હોય છે એ જ ગેમ્સને મેં અંગ્રેજી ભાષાની સાથે જોડી કે જેથી વિદ્યાર્થી એ રમતની સાથે ગેમ્સનું એ ગેમ્સની રમતોની સાથે અંગ્રેજી ભાષાને જ્ઞાન પ્રાપ્ત કરતા થાય આ ઉપરાંત જે કંઈ પણ ભા અંગ્રેજી ભાષામાં કે સંસ્કૃતમાં જે કંઈ પણ કાવ્યો આવે છે જે પાઠ અમુક નાટક સ્વરૂપે આવે છે તો એ નાટક સ્વરૂપે પાઠ રજૂ કરવા એ કાવ્યોનું ગાન કરવું અભિનય સાથે ગાન કરવું એવી રસપ્રદ રીતે ભાષાને જોડી સાથે સાથે ભાષાને પ્રાર્થના સભામાં પણ હું લઈ ગયો કે રોજના વિદ્યાર્થી પોતાના પાંચ સ્પેલિંગ્સ તૈયાર કરીને આવે અને રજૂ થાય રોજના એક બે શ્લોક રજૂ થાય તો આવી રીતે મેં ભાષાના ડેવલપમેન્ટ માટે ઇનોવેટિવ રીતે કામ શરૂ કરે સંસ્કૃત એટલે ભાષાની જનની અને અંગ્રેજી એટલે આંતરરાષ્ટ્રીય ભાષા આ બંને ભાષા બાળકોને આપ શીખવી રહ્યા છો અને એમાં જુદી જુદી ગેમ્સ જુદી જુદી પદ્ધતિઓ અને સહજતાથી સરળતાથી બાળક આ બંને ભાષા અભિમુખ થાય એવા તમારા પ્રયત્નો છે તો શું આ વિવિધ પદ્ધતિઓ કે શિક્ષણમાં તમારું આ ઇનોવેશન જે છે એને તમે શાળા ઉપરાંત કોઈ અન્ય કક્ષાએ રજૂ કર્યા છે બે હજાર પંદરથી લઈને અત્યાર સુધીમાં જે જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં મેં ભાગ લીધેલો છે એમાં મારા બે ઇનોવેશન રાજ્ય કક્ષાએ પસંદ થયેલા છે એક બે હજાર સત્તરમાં અને બીજું બે હજાર ઓગણીસ વીસમાં આ બંને ઇનોવેશન મારા ગેમ્સ ઉપર આધારિત હતા એક બોર્ડ ગેમ્સ ઉપર આધારિત હતું અને મારું જે છેલ્લું ઇનોવેશન હતું કે જે બે હજાર વીસ એકવીસમાં પસંદ થયું એ ઇનોવેશન જે આપણે કોરોનાના સમયમાં જે મહામારી હતી અને એ મહામારીના સમયમાં જ્યારે આપણે ડિસ્ટન્સ લર્નિંગ કરતા હતા અને એ વખતે વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચવું એ બહુ મોટો પ્રશ્ન હતો વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક હતું મોબાઈલ હતો પણ સ્ક્રીન નાની હતી અને નાની સ્ક્રીન ઉપર એમને જે જોઈતું છે કેવી રીતે દર્શાવું શાળામાં તો આપણે ટીએલએમ હોય મોટા પિક્ચર્સ બતાવી શકીએ પણ વિદ્યાર્થીને ત્યાં કેવી રીતે રજૂ કરવું એ બહુ મોટો પ્રશ્ન હતો એટલે જ્યારે જ્યારે પણ આવા ઓનલાઈન ક્લાસીસ થતા ત્યારે સર હું દરેક જે એકમ આવતો જાય એની એક પ્રેઝન્ટેશન તૈયાર કરતો હતો એક એક્ટિવિટી વાઇઝ અને એવું કરતાં કરતાં એવું બન્યું કે બધો જ પાઠ્યક્રમની પીપીટીસ તૈયાર થઈ ગઈ ઇનોવેશનના આઈડિયાથી મેં નહોતું કર્યું પણ એક વિદ્યાર્થી માટે કામ કરતાં કરતાં એક ઇનોવેશન થઈ ગયું અને જે મેં જિલ્લા કક્ષાએ મૂક્યું અને જિલ્લા કક્ષાએથી એની પસંદગી થઈને એ રાજ્ય કક્ષા સુધી પહોંચ્યું અહીંયા એક ગેમ છે સ્ટાર કમાન્ડ આ ગેમનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ નાના નાના આદેશો સમજે અને એ આદેશો સમજીને તેને અનુરૂપ કાર્ય કરતા થાય અંગ્રેજીમાં શોર્ટ કમાન્ડ એક લર્નિંગ આઉટકમ છે કે વિદ્યાર્થી નાની નાની આદેશોને સમજીને તે અનુસાર કાર્ય કરે છે તો એ લર્નિંગ આઉટકમને સિદ્ધ કરવા માટે મેં આ ગેમ તૈયાર કરી છે આ ગેમમાં અહીંયા સ્ટાર્ટથી શરૂ કરીને એન્ડ સુધી વિદ્યાર્થી પહોંચવાનું છે અહીંયા વિદ્યાર્થી બે કુકરી લેશે અને એ કુકરીને એક કોઈનના ઉછાળીને એ રમતો રમતો આગળ જશે અહીં આપેલ સૂચનો પ્રમાણે એ કામ કરશે જ્યારે અહીંયા આવશે ત્યારે અહીંયા સૂચન લખ્યું છે કે ટેક એ કાર્ડ રીડ એન્ડ ફોલો માય ઇન્સ્ટ્રક્શન એટલે એને અહીંયા આપેલા કાર્ડમાંથી કાર્ડ લેવાનું છે એ કાર્ડ ઉપર કંઈક સૂચન લખ્યું છે વિદ્યાર્થી એ સૂચનને વાંચવાનું છે અને એ સૂચન વાંચ્યા પછી એમાં લખેલા સૂચન પ્રમાણે એને અનુસરવાનું છે જો એ પ્રમાણે કાર્ય કરશે તો વિદ્યાર્થી આગળના દામાં આગળ જઈ શકશે નહીં તો તેને ત્યાં જ રોકાવું પડશે આ ગેમ દ્વારા વિદ્યાર્થી એ સૂચનનું પાલન કરતાં એ સૂચનને વાંચતા અને સૂચનને સમજતા શીખે છે અને એમ પૂરા કરતાં કરતાં એ વીસથી પચીસ જેટલા સૂચનોને સમજતો થઈ જાય છે તો આ પહેલી ગેમ છે સ્ટાર કમાન્ડ એક ગેસિંગ ગેમ તૈયાર કરેલી છે ગેસિંગ ગેમ ગેસ કરવાનું છે ધારવાનું છે અહીંયા એક બાજુ તમે જોશો તો ક્રમ નંબર આપેલા છે વન ટુ ફાઈવ ઉપરની રોમાં એથી એફ સુધીના ક્રમ આપેલા છે હવે એક વિદ્યાર્થી કહેશે કે ટુ સી એટલે વિદ્યાર્થીએ ગેસ કરવાનું છે કે ટુ સીમાં શું છે તો અહીંયા ટુ સીમાં છે લિફ તો તરત વિદ્યાર્થીને આન્સર આપવો પડશે ટુ સી ઇઝ લિફ બરાબર પણ એ જ વિદ્યાર્થીને આપણે કહીએ કે ફોર ડીમાં શું છે તો એ ફોર ડી ખાનવામાં જઈને જોશે તો લિવ્સ તો અહીંયા પેલું લિફ છે અહીંયા લીવ્સ છે એટલે કે એનું પ્લુરલ છે તો આવી રીતે વિદ્યાર્થી સિંગ્યુલર ફ્લુરલનો ખ્યાલ મેળવશે અને ગેસ કરતાં એ સાચા શબ્દો સાચા સ્પેલિંગ્સની એનો ખ્યાલ આવશે અહીંયા એક રમત છે વાર માટેની અલગ અલગ વાર સંસ્કૃતમાં બરાબર આપણે તો આજકાલ ને પરમ દિવસ કરીને ભૂલી જઈએ પણ સંસ્કૃતમાં બધા જ દિવસો માટે કંઈક ને કંઈક શબ્દ છે બરાબર આપણે આજે કહીએ પછી ગઈ કાલે અને આવતીકાલે બરાબર પણ સંસ્કૃતમાં તો એક એક દિવસ માટે ધારો કે આ કાર્ડને આપણે સોએટ કરીએ તો અદ્ય સોમવાસર હવે અદ્ય સોમવાસર સ્વહ કિંમ વાસર તો સ્વ મંગલવાસર પરસ્વઃ કિ વાસર પરસ્વઃ બુધવાસર પ્રપરસ્વઃ કિંમ વાસર પ્રસ ગુરુવાસર એમ આમ જોઈએ તો અદ્ય સોમવાસર સ્વ કહ વાસર તો સ્વઃ રવિ વાસર પરય કહ વાસર પરય શનિવાસર પ્રપરય કહ વાસર પ્રપરય શુક્ર વાસર તો તમે જોવો છો કે સાતે સાત વારના નામ માટે કોઈક એક ચોક્કસ શબ્દ છે તો એનો મહાવરો અહીંયા થાય છે વિદ્યાર્થી પાછો વાર બદલી અને આવી રીતે પ્રેક્ટિસ કરતો જાય અને જ્ઞાન મેળવતો જાય હવે આપણે નીતિનભાઈ એક કેવા શિક્ષક છે શિક્ષણમાં કેવા પ્રયોગો કરે છે અને એમના શૈક્ષણિક કાર્યથી શાળાને અને શિક્ષકોને કેવા પ્રકારનું મોટિવેશન મળે છે વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ મળે છે એની વાત આપણે નીતિનભાઈના આચાર્ય શ્રી હિરેનભાઈ મોરી સાહેબ પાસેથી નીતિનભાઈભાઈ વિશે થોડી વાત સાંભળશું એમની વિશે માહિતી પ્રાપ્ત કરશું નમસ્કાર હિરેનભાઈ નમસ્કાર આપની શાળામાં નીતિનભાઈ પંચાલ લગભગ હમણાં થોડા સમય પહેલાં શિક્ષક તરીકે આવ્યા છે પણ એક ઇનોવેટિવ શિક્ષક તરીકે એક સારા શિક્ષક તરીકે તમારી દૃષ્ટિએ નીતિનભાઈની કામગીરી વિશે આપ શું કહેશો નીતિનભાઈ એક ઇનોવેટિવ શિક્ષક તો છે જ તેની સાથે તે બાળકોને જ્ઞાન અને ગમત સાથે જ્ઞાનની વાત કરતા રહેતા હોય છે તેમને જિલ્લા કક્ષાનો તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે તેની સાથે સાથે તે ટોયસ ફેર હોય કે ઇનોવેટિવ ફેર હોય ત્યાં પણ જયેલા છે આ ઉપરાંત તેઓ બાળકોને શાળા સમય સિવાય પણ શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થતા હોય છે મારી સ્કૂલમાં તો તેમને એક બદલી થઈને હમણાં જ આવ્યા છે પરંતુ તે અગાઉ જ્યાં હતા નોલી અને વડિયા તો એ સ્કૂલમાં પણ તેમણે સારી એવી ઉમદા કાર્ય કરેલું છે તો તમારી શાળામાં આવ્યા બાદ એ કયા વિષયોનું શૈક્ષણિક કાર્ય કરે છે અને કેવી કેવી પદ્ધતિઓથી તમારી શાળાના બાળકોને એ શીખવે છે એના વિશે થોડી વાત કરો મારી શાળાની વાત કરીએ તો તેઓ બાળકોને કોડિંગ ડી કોડિંગ જે બાળકો જે ગ્રામ્ય કક્ષાના છે તેને આ નામ પણ ઘણી વખત નથી સાંભળ્યું હતું તો તેના વિશે વાત કરે છે બાળકોને સ્લાઇડ શો કોમ્પ્યુટર દ્વારા જ્ઞાન આપે છે સ્માર્ટ ક્લાસના ઉપયોગ દ્વારા તેઓ બાળકોને પદ્ધતિ સર જ્ઞાન આપે છે આ ઉપરાંત નીતિનભાઈ પંચાલ દ્વારા એપ્લિકેશન બનાવેલી છે તેનો પણ ઉપયોગ કરે છે તેના દ્વારા બાળકોને ગમત સાથે જ્ઞાન પૂરતું પાડે છે તેમજ તેમના દ્વારા વિવિધ રમતો બનાવેલી છે જે બાળકોને લૂડો અથવા તો સાપસીડી જે આપણે જૂની રમતો છે તેનું નવું રૂપ આપીને બાળકોને વિવિધ શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે આ અગાઉ તે નોલી ગામમાં સર્વિસ કરતા હતા ત્યાં એક લાભુબેન નામની દીકરી હતી જે ડ્રોપઆઉટ હતી એટલે કે શાળાએ નથી જતી પરંતુ નીતિનભાઈના સમજાવટથી તે શાળાએ આવવા લાગી તેમજ હવે અત્યારે એ જે દીકરી છે લાભુબેન એ સુરત ખાતે લોકરક્ષક તરીકે સેવા પણ બજાવી રહી છે તો આવી ઉમદા કામગીરી નીતિનભાઈની જોવા મળેલ છે નીતિનભાઈના આવ્યા પછી અંગ્રેજી શિક્ષણમાં ઘણો બધો તફાવત જોવા મળે છે કારણ કે આપણે અહીંયા ગ્રામ્ય કક્ષાએ અંગ્રેજી ભાષા એક અઘરી ભાષા માનવામાં આવે છે તો આ દ્વારા તેઓ જે વિવિધ પદ્ધતિઓ અને એપ્લિકેશનનો ઉપયોગ કરે છે તેના દ્વારા બાળકોનું શબ્દ ભંડોળ તો વિકસું છે પણ સાથે સાથે બાળકો સહેલાઈથી અંગ્રેજી ભાષાને વધુ શીખી શક્યા છે એ બાબતનો મને ખૂબ જ આનંદ છે મારે એ જાણવું છે કે તમે શિક્ષણમાં નાવીન્યતા માટે અને બાળકોને સહજ સરળ શિક્ષણ મળે એના માટે ટેકનોલોજીનો કઈ કઈ બાબતમાં ઉપયોગ કર્યો છે સર અત્યારનો સમય જ એવો છે કે ટેકનોલોજીનો આપણે ઉપયોગ એ મહત્વનો થઈ ગયો છે આપણે જે સાયન્સની ભાષામાં કે સાયકોલોજીની ભાષામાં કહીએ તો માત્ર કહેલું કે માત્ર જોયેલું કે માત્ર વાંચેલું બાળક સંપૂર્ણપણે યાદ રાખી શકતું નથી પણ જ્યારે એ દ્રશ્ય શ્રાવ્ય ના માધ્યમથી અને બધું જ એકસાથે વણાય છે ત્યારે એ વિદ્યાર્થીની જે ગ્રહણ શક્તિ છે વધે છે એટલે ડિજિટલ જે માધ્યમનો ઉપયોગ છે એટલા માટે આપણે કરવાનો હોય છે મેં આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે મેં આ બધી પીપીટીસ તો તૈયાર કરી છે સાથે સાથે મેં પોતે એક યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનપંખ એની શરૂઆત કરી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને અત્યારનો જે સમય છે વિદ્યાર્થીઓ આપણે જોઈએ છીએ કે મોટાભાગે ગેમ્સ રમતા રહેતા હોય છે અલગ અલગ પ્રકારની ગેમ્સ પોતાના ફોન ઉપર રમે છે પણ ગેમ્સ કેવી રીતે બનાવી અથવા ગેમ્સ કેવી રીતે બને છે એનો આઈડિયા નથી આપણી નવી શિક્ષણ નીતિ જે આવી છે એમાં એક વાક્ય છે એમાં એક ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓને કોડિંગનો ખ્યાલ આપવો કે જેથી કરીને વિદ્યાર્થીઓની તર્કશક્તિ વિકસે એની ગાણિતિક શક્તિ વિકસે તો મેં પણ મારી વડીયા પ્રાથમિક શાળામાં દર શનિવારે આવા કોડિંગ ક્લાસ શરૂ કર્યા હતા કે જેથી વિદ્યાર્થીઓ માત્ર ગેમ કેવી રીતે રમાય છે એ નહીં પણ ગેમ કેવી રીતે ક્રિએટ થાય છે એ સમજ્યા અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતે જાતે આવી ગેમ તૈયાર કરી તમારી આ બધી સિદ્ધિઓ છે ઇનોવેશન તમે રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છો આ બધા કામ પાઠ્યપુસ્તકનું કામ જુદી જુદી ગેમ્સ બનાવો છો તો આના માટે તમને કોઈ પ્રમાણપત્રો કોઈ એવોર્ડ્સ કે એવું કંઈ પ્રાપ્ત થયું છે કોઈ સંસ્થા તરફથી સરકાર તરફથી સૌ પ્રથમ તો હું જે મારા કામને બિરદાવ્યું છે એને હું એવોર્ડ તો નહીં પણ મને ગૌરવ અપાવ્યું છે એવી જો કોઈ સંસ્થા હોય તો અમારા સાયલા તાલુકામાં જે શિક્ષણ માટે પોતાનું ઝરણું વરાવી રહ્યું છે એવી છે પ્રેમની પરબ કે એણે માત્ર એવોર્ડ આપી દેવો એવું એવી રીતે નહીં પણ બે દિવસની શિક્ષણ શિબિરનું આયોજન કરે એ શિક્ષણ શિબિરમાં શિક્ષકોને બરાબર ટકોરાબંધ તપાસે અને પછી યોગ્ય લાગતા શિક્ષકને તમામ શિક્ષકો વતી નવાજે તો એવી પ્રેમની પરબ સંસ્થાએ મને બે હજાર સત્તરના વર્ષમાં મારા કાર્યને એમણે પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે આ ઉપરાંત બે હજાર ઓગણીસમાં મારા કાર્યને થોડુંક વધારે ટેકો મળ્યો તાલુકા કક્ષાએ પણ મને મારી પસંદગી એમાં પણ અમારા ટીપીઓશ્રીએ મને બળપૂર્વક કે ભાઈ તમે આમ આમાં તમારી પ્રક્રિયામાં તમે જાઓ અને તાલુકા કક્ષાના શિક્ષક તરીકે અને બે હજાર એકવીસમાં જિલ્લા કક્ષાએ મારી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ શિક્ષણની અંદર નવા પ્રયોગો થતા રહે નવા વિચારો આવતા રહે અને એ થકી શિક્ષણને આપણે વધારે ઉજાગર કરી શકશું બાળકોના ભાવિને વધારે સરસ રીતે ઘડી શકશું તો નીતિનભાઈ આપે ખરેખર ખૂબ સરસ તમારા ઇનોવેશન તમારા પ્રયોગો તમારી ગેમ્સ અને એના થકી આપના શિક્ષણ કાર્યને આપણે દીપાયું એ આપે બતાવ્યું છે આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી ખૂબ ખૂબ આપને શુભકામનાઓ અને દર્શક મિત્રો જોયું ને કે એક ઉત્તમ શિક્ષક અને એક પ્રયોગ પ્રયોગશીલ શિક્ષક જ્યારે શિક્ષણમાં જીવ પોરવે છે અને વિદ્યાર્થીઓને સરળતાથી સહજતાથી સમજાય અને એમાં જે નવી નવી પદ્ધતિઓ અપનાવે નવી ગેમ્સ લાવે ત્યારે બાળકોને શિક્ષણમાં શિક્ષણ સાથે કેટલો આનંદ મળે છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે નીતિનભાઈ પંચાલ હતા નીતિનભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ